રાષ્ટ્રીય પક્ષી મોરના અબડાસામાં વીજ કરંટથી મોત નિપજ્યા બાદ જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાઈ ગયો હતો, ત્યારે આજે રાપર તાલુકાના ગાગોદર નજીક આવેલા ગોરાસર તળાવ પાસે એક સાથે 25 મોરના મોત થતા હાહાકાર મચી ગયો હતો. તો 5 જેટલા મોર તરફડિયા મારતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ગાગોદરથી 3 કિલોમીટર દૂર રાજભાઈ માતાજીના મંદિર પાસે તળાવ આવેલું છે અને અહીં દરરોજ મોટી સંખ્યામાં મોરનો જમાવડો રહેતો હોય છે, ત્યારે આજે એક સાથે રાષ્ટ્રીય પક્ષી મોરના મોત થતા મામલો ગરમાયો છે. જ્યાં મોરના મોત નિપજ્યા છે ત્યાં ગૌની નાની ઢગલીઓ જોવા મળી હતી. સંભવિત ગૌની ઝેરી અસરના કારણે 25 જેટલા મોરના એક સાથે મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. રાષ્ટ્રીય પક્ષી મોરના મોતને પછવાડે આ જધન્ય કૃત્ય કોણે અને કયા કારણોસર આચર્યું છે તે મહત્વનો સવાલ છે, કે પછી મોરનું કુદરતી રીતે મોત નિપજ્યું છે તે મોરનું પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. જો કે આ ઘટના બપોરની હોવા છતાં વન વિભાગના અધિકારીઓ આ ગંભીર ઘટનાથી અજાણ હોય તેમ ઘટના સ્થળ સુધી પહોંચવાની તસ્દી પણ લીધી નથી. આ વિસ્તાર અભયારણ્ય વિસ્તારમાં આવતો હોવાના કારણે ધાંગધ્રા વન વિભાગ દ્વારા કાર્યવાહી કરાતી હોય છે, પરંતુ ઘટનાની અજાણ કે જાણ બાદ પણ આ ગંભીર ઘટનાને પગલે કોઈ અધિકારીઓ ગાગોદર સુધી પહોંચ્યા નથી. આવતીકાલે રાજભાઈ માતાના મંદિરે ભવ્ય મેળો યોજાવાનો છે, ત્યારે મેળા માટે મુંબઈથી ઓસવાળ જૈન સમાજના લોકો પણ મોટી સંખ્યામાં વાગડમાં પહોંચી ચૂક્યા છે. જો કે આ ઘટના બાદ હંમેશ જીવદયા કાર્યમાં આગળ રહેતા જૈન સમાજમાં રોષની લાગણી ફેલાઈ રહી છે. તો સાંજ સુધી 5 જેટલા મોર જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા. અબડાસામાં સુઝલોન કંપનીના વીજ વાયરોના કારણે એક સાથે 3 રાષ્ટ્રીય પક્ષી મોરના મોત બાદ વન વિભાગ હરકતમાં આવ્યું હતું અને આડેસરમાં મોરના માંસની મિજબાની માણનાર શખ્સો સામે કાર્યવાહી કરવા કલેક્ટરને આવેદનપત્રો પણ અપાયા હતા. ત્યારે આ વિસ્તારમાં ફરીથી એક સાથે 25 મોરના મોત નિપજ્યા બાદ આ કૃત્ય આચરનાર વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે આવનારો સમય બતાવશે. હવે પ્રાથમિક ક્યાંથી તપાસ કરતા એવું જોવા મળે છે કે જે તળાવ છે એની બાજુમાં રાજભાઈ માનું મંદિર છે અને પેલા મૂળ છે ત્યાં વસવાટ કરતા હતા અને આવતીકાલે ત્યાં મેળાનું આયોજન હોવાથી એ મૂળ છે એ તળાવની પાછળ જે બાવળ છે વાડી ઝાડી વિસ્તાર છે એકદમ ઘાટ અને ત્યાં અત્યારે સ્થાનિકોના કહેવાથી કે અત્યારે મૂળ બધા ત્યાં છે અને કોઈ એ જાણી જોઈને કરીને હોય એવું કે બાવળની ઝાડી હોય ત્યાં આપણને પ્રાથમિક નજરે જોઈએ તો ત્યાં ગાઢ એકદમ જે એનું પાલી કે જે ખરાબ વિસ્તાર હોય તે બધું એકદમ ઢંકાયેલો હોય પણ પ્રાથમિક નજરે જોતા એ અમુક જગ્યાઓ ચોખ્ખું કરેલું છે અને કોઈ જાણી જોઈ અને કોઈ ભેળસેળ કરેલી હોય એવા દાણાઓ જેમ કે જુવાર છે અને ઘઉં એ મિક્સ કરેલા હોય કોઈ પણ ઝેરી દવામાં અને એ મિક્સ કરીને અમુક જગ્યાના અંતરે એ દાણાઓ નાખેલા છે અને પ્રાથમિક નજરે જોતા એકથી વધારે મૂળ એટલે કે 25 માદા અને 5 નર એમ કુલ મળીને 30 મૂળના મોત થયા છે. પ્રાથમિક નજરે જોતા એવું લાગે છે કે આ બધાના મૃત્યુ કોઈ ઝેરી જેમ કે આ જે દાણ નાખવામાં આવેલા છે એ દાણાના હિસાબે થયું હોય એવું પ્રાથમિક નજરે જોતા માલુમ પડે છે. બાકી આવતીકાલે સવારમાં પોસ્ટમોર્ટમ કરી અને જો એની આગળ વધારે કાર્યવાહી કરવામાં આવશે તો એ પોસ્ટમોર્ટમ કરી અને જે એના અંદરના ઓર્ગેન આવે વિશેરા હોય એ કલેક્ટ કરી અને આપણે એફએસએલમાં મોકલીશું ત્યારબાદ તેનું સચોટ કારણ જણાશે.